આગળના લેક્ચર ની અંદર આપણે અવિભાજ્ય અવયવ મેળવ્યો. અવિભાજ્ય અવયવ એની જ રીત છે આ અવયવ ટ્રી. અવયવ ટ્રી આપણે ધોરણ 5 ની અંદર શીખી ગયા છે. ધારો કે કોઈ પણ સંખ્યા હોય 60 હોય તો 60 ને આપણે અવિભાજ્ય અવયવ ની રીતે પાડી अविभाज्य अवयव करता अवयव त्री तमने सहेलू पड़े तो के 60 होय एना बे भाग पाड़ो एटले के 60 ना मैं भाग पाड्या 10 6 10 गुणा 6 करो एटले 60 आवी जाय. હવે ત્યારબાદ નીચે હજી ભાગ પડે જો 10 ના ભાગ પડે છે જ્યાં સુધી ભાગ પડે ત્યાં સુધી ભાગ પાડવાના છે તો કે 10 ના 2 ભાગ પડે 5 2 10 6 ના પણ 2 ભાગ પડે 3 2 6 તો આની અંદર 2 2 વખત હતા તો અહીં 2 2 વખત આવી ગયા 3 એક વખત હતા અને 5 પણ એક વખત હતા આવી ગયા તો આના આપણ અવયવ કેટલા મળશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવી રીતે અવયવ મળ્યા. અવયવ ટ્રી છે જે સેલું પડે. હવે અવયવ ટ્રી ની અંદર તમને ઘણી વખત એવું થાય કે મેં અહીંયા 10 6 લખ્યા એની જગ્યાએ બીજું કંઈક લખવું છે તો કે 15 6 15 6 60 અહીંયા આના ભાગ પડશે 5 અને 3 અહીંયા પણ આના ભાગ પડશે 2 2 4 એટલે કે છેલ્લે જે છે એ ડાળની અંદર તમારે અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ તો કે આના અવયવ પણ શું પડશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આના અવયવ પડશે. હવે જો અહીંયા મેં 15 6 60 લખ્યું એજ રીતે મારે 60 ની અંદર જો 12 50 60 લખવું તો શું થશે તો કે પહેલા તો 12 ના આવ્યો પણ તો કે 12 ના આવ્યો મેં પડ્યા 4 તેરી 12 કયા હજી 4 ના આવ્યો પડે છે 2 2 4 તો આની અંદર પણ જુઓ છેલ્લે છેલ્લે જે ડાળીઓ ઉભી છે એટલે કે આ બધી ડાળીઓ એની અંદર તમને અવિભાજ્ય અવયવ મળે છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવી રીતે આપણે અવિભાજ્ય અવયવ અવયવ ટ્રી ની રીતે મેળવીએ તો એમાં કઈ અઘરું છે નહીં. ઘણી વખત તમને ખાની ખાનું હોય જે ખાલું આપેલું હોય આમ આપેલું હોય તો આની અંદર તમે શું લખો તો કે 6 ગુણ્યા 10 કરું ત્યારે 60 આવે એટલે અહીં મારે કેટલા લખવાના થાય તો કે 10 લખવાનું. ઘણી વખત પ્રશ્ન ચિહ્ન પણ આપેલા છે એટલે કે તમારા ઉદાહરણની અંદર પણ આપેલું છે. આવી રીતે આપણે અવયવથી મેળવીશું. હવે આગળનું જે છે એ હવે આપણે આવતા લેક્ચર ની અંદર જોશું.